પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળનું એક રાણાવડાળા ગામ છે. આ ગામમાં ડિસેમ્બર 2017માં એક પરબત ઉર્ફે ભગુ સેજાભાઈ કોડિયાતર નામના 38 વર્ષના વ્યક્તિ ગુમ થઈ ગયેલા હતા અને એની મિસિંગ કમ્પ્લેન જે તે સમયે દાખલ કરવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી આ ગુમ થયેલ વ્યક્તિ જે મળી આવેલ ન હતા. અમારી પોરબંદર પેરોલ PSI HM જાડેજા અને એની ટીમને એક માહિતી મળેલી થોડા સમય પહેલાં કે આ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતર છે એનું જે તે સમયે ખૂન થઈ ગયેલું છે અને કોણે આ ખૂન કરેલું છે એ ટાઈપની અમને પોલીસને ઇનપુટ મળ્યો. એના ઉપર ટીમ કામ કરી રહી હતી. એ દરમિયાનમાં જે હાલમાં ભીખા સેજા ઉલવા જે પણ એ જ ગામના વ્યક્તિ છે એમની પૂછપરછ કરતા એમણે પોતે આ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતરનું જે તે સમયે ડિસેમ્બર 2017ની અંદર પોતે ગળો ટૂંકો આપી અને ખૂન કરી નાખેલ છે એવી પોતે કબૂલાત આપેલી. આગવી ઢબે પૂછપરછ કરતા આ ભીખા સેજાએ આ મરણ જનારનું ડેડ બોડી છે એ ગામના તળાવની બાજુમાં એક ખાડો કરી અને ત્યાં આગળ દાટી દીધેલો હતો અને એ જગ્યા પોતે સામેથી સ્વૈચ્છિક રીતે બતાવતા અમે જૂનાગઢથી FSL અધિકારી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, PHC ડૉક્ટર અને અન્ય સરકારી પંચોની હાજરીમાં પંચનામું કરી અને એ જગ્યા ઉપર જે ભીખા સેજા ઉલવા જે આરોપી છે એ બતાવતા હતા એ જગ્યા ઉપર છે એ JCBની મદદથી આજે વહેલી સવારથી ખોદકામ હાથ ધરવામાં આવેલ અને એ ખોદકામ કરતાં અમને એ જગ્યા ઉપરથી માનવ કંકાલ છે એ મળી આવેલ અને એ કંકાલના લગભગ 100 થી 101 જેટલા અલગ અલગ અસ્થિઓ છે એ વેરવિખેર હાલતની અંદર મળી આવેલા. આ માનવ કંકાલનું અમે DNA ટેસ્ટ કરી અને ખરેખર આ કંકાલ છે એ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતરનું છે કે કેમ એ વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને અમે એની ખાતરી કરીશું. ત્યારબાદ આ બનાવ છે એ બનાવ, કારણ કે લગભગ 6.5 વર્ષ જેટલો સમય આની અંદર પણ નીકળી ગયો છે તેથી તમામ પુરાવાઓ જે વૈજ્ઞાનિક ઢબે મેળવવા માટે જે આરોપી છે ભીખા સેજા ઉલવા એનું પણ અમે અલગ અલગ રીતે સાયકો એનાલિસિસ કરી અને અન્ય સાયન્ટિફિક પુરાવાઓ પણ મેળવી અને એના વિરુદ્ધ છે મજબૂત પુરાવાઓ સાથે અમે ચાર્જશીટ કરી શકીએ એ રીતની પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે. હાલમાં અમે મરણ જનાર ગુમ થયેલ વ્યક્તિ જે છે પરબતભાઈ સેજાભાઈ કોડિયાતર એના કુટુંબીજનોની ફરિયાદ લઈ અને 302 મુજબનો ગુનો દાખલ કરી અને રાણાવાવ PSI દ્વારા આ ગુનાની વધુ તપાસ છે એ હાથ ધરવામાં આવી. અત્યારનું કારણ જે હાલમાં જે પ્રાથમિક રીતે અમે અત્યારે જે સામે આવેલું છે એ મુજબ મરણ જનાર પરબતભાઈના પત્ની સાથે આ જે આરોપી છે ભીખા સેજા ઉલવા એને આડા સંબંધ હોવાની એક થિયરી અમારા હાલની તપાસમાં સામે આવેલ છે એટલે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ ખૂન કરવા પાછળનો આરોપીનો આશય અને મોટિવ શું હતો કે આની અંદર મરણ જનારની પત્નીની પણ સક્રિય કે અન્ય કોઈ પણ રીતના એની ભાગીદારી છે કે કેમ, જો એવા પુરાવા મળશે તો ચોક્કસ એને પણ અમે આરોપી તરીકે આની અંદર સામેલ કરીશું.